विद्यार्थी मित्रों, धोरण सात विषय गणित बीजू चेप्टर अपूर्णाक ने दशांश संख्या एम स्वाध्याय 2.3 चौथा दाखला सुधी अपना बदा दाखला पूर्ण थी गया है। त्यारबाद पांचमो दाखलो देखिए। सेलीए तेना बगीचा में एक हार में चार छोड़ रोप्या है, एट्ले हार एट्ले आम सीधी रेखा हो बे छोड़ वच्चे 3/4 मीटरनु अंतर छोड़ू छे। प्रथम अने छेल्ला छोड़ वच्चेनु अंतर शोधो। हवे ए शुं कीधुं छे मित्रों, केटला छोड़ रोप्या छे सेलीए? सेलीए रोपेला छोड़ केटला छे? चार। पास पासे बे छोड़ वच्चेनू अंतर 3/4 मीटर छे। हवे धारो के तमे एक छोड़ अहीं रोप्यो मित्रों, तो बीजो छोड़ क्या आवशे? 3/4 ना अंतरे बीजो छोड़ अहीं, पहलो आ बीजो, पछी तीजो, तो 3/4 मीटर, पछी तीजो छोड़ आया, त्यारबाद अहीं चौथो छोड़ आवे, तो 3/4 मीटर अंतर। हवे 3/4 मीटर केटली वक्त आयू? 3 वक्त आयू, तो आपणे 3 × 3/4 मीटर भी करी शकीए, का तो 3/4 × 3/4 करी शकीए। આપણે ખબર છે તમને કે જો સંખ્યા સરખી હોય તો જેટલી વખત આપેલી હોય એટલી વખત એટલું ગણીને આપણે એનો ગુણાકાર કરી શકીએ, કરતાં સરવાળો કરીએ, તો શું ગણવાનું છે? પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 3/4 × 3/4 બધાનો છેદ સરખો કરવો પડે, સરવાળો કરવો હોય તો આપણે ખબર છે કે બધાનો છેદ સરખો છે, લખાઈ ગયા 4, 3/3 6, 6/3 9, 9/4 મીટર આવે। આ બધા એકમ તો લખવો જ પડે, મીટર છે એટલે મીટર એકમ લખવાનો। ત્યારબાદ અહીં શું છે દેખો, આ અશુદ્ધ અપૂર્ણાંક છે, છેદ નાનો છે, એને શુદ્ધમાં ફેરવવા હોય તો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 9 કરતાં વધી જાય એટલે 4 × 2 = 8, 8માં કેટલા ઉમેરીએ તો 9 થાય? તો 1, તો 2.1/4 મીટર થાય। હવે છેલ્લે તમારે જવાબ લખવાનો કે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 2.1/4 મીટર થાય। દીપિકા દરરોજ 1.3/4 કલાક એક પુસ્તક વાંચે છે, તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે, આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? વાંચવા માટે ના કુલ દિવસ 6, 1 દિવસ માં થતું વાંચન 1.3/4 કલાક એટલે કે 7 × 4 = 4, 4 × 3 = 7, 7 / 4 = 4 કલાક થાય। હવે 1 દિવસમાં આટલું વાંચે તો 6 દિવસમાં કેટલું? તો દિવસ, તો 1 દિવસનું વાંચન કલાકમાં કેટલું? 7/4 કલાક, તો 6 દિવસનું કેટલું? 6 × 7/4, છેદ ઉડે છે તો 2 × 2 = 4, 2 × 3 = 6, 3 × 7 = 21/2। હવે આને આપણે મિશ્રમાં દર્શાવીએ તો 10 × 2 = 20 + 1 = 21,
कलाक। तो दस पूर्णांक एक दुत्यांश कलाकमां एने आ पुस्तक वाँच्यू हशे। तमे जाते जवाब लखी सको, जवाब करीने के लिपिए केटला दिवस में पुस्तक केटला कलाक में पुस्तक पुस्तक वाँचवा माटे फाळव्या हशे। तो दस पूर्णांक एक दुत्यांश कलाक। सातमो दाखलो, एक कार एक लीटर पेट्रोलनो उपयोग करीने 16 किलोमीटर अंतर कापे छे, तो ते कार 2.3/4 लीटर पेट्रोलनो उपयोग करीने केटलू अंतर कापशे। सीधो ज मित्रों, 2.3/4 लीटर पेट्रोल ने पहला तो आपणे अशुद्ध अपूर्णांक में फेरवी देवाना। तो 2 × 2 = 4, 8, 8 × 3 = 11, 11/4 લીટર પેટ્રોલ થાય। તો 1 લિટર પેટ્રોલમાં કારે કાપેલું અંતર કેટલું 16 કિલોમીટર, તો એ 11/4 લિટરમાં કારે કાપેલું અંતર શોધવાનું તમારે આ દાખલો હોમવર્કમાં કરવાનું। આઠમો દાખલો એ નો પહેલું, બોક્સમાં એવી સંખ્યા લખો જેથી 2/3 × 10³ થાય। હવે આપણે 2 ને એવી કઈ સંખ્યા વડે ગુણીએ તો 10 આવે? મિત્રો બરોબર, 5 વડે ગુણતા 10 આવે। હવે છેદમાં 3 ને કઈ સંખ્યા વડે ગુણીએ તો 30 આવે? તો 3 ને 10 વડે, તો 5/10 જવાબ આવી ગયો મિત્રો। હવે એ શું કીધું છે બીજા દાખલામાં, કે બોક્સમાં મળેલા સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો। એટલે કે બોક્સમાં આપણે કઈ સંખ્યા મળી? 5/10, એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ। એટલે કે જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાવવાના, પોઈન્ટમાં જવાબ આવવો જોઈએ નહીં। તો હવે આપણે છેદ ઉડાવીએ અહીંયા આગળ, તો 5 × 5 = 5, 5 × 2 = 10, જવાબ કેટલો આવે? 1/2। હવે છેદ ઉડે છે મિત્રો, હવે નથી ઉડતા, તો આ એનું શું થયું? 5/10 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થયું? 1/2 થયું। હવે બીજો દાખલો, ખાનામાં એવી સંખ્યા લખો જેથી 3/5 × 24/75 આવે। હવે 3 ને આપણે એવી કઈ સંખ્યા વડે ગુણીએ તો 24 આવે? 8 વડે ગુણતા 24 આવે। હવે 5 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો 75 આવે મિત્રો? તો 15 × 5 = 75, એટલે મળી ગયો જવાબ 8/15। બીજો દાખલો, બોક્સમાં મળેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 8/15। હવે 8/15 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે મિત્રો? ના મળે, કારણ કે બંનેનો છેદ ઉડતો નથી, એટલે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થયું? 8/15 જ થાય।